નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો માટે ફરી એકવાર ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી છે, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. દોસ્તો, નવા વર્ષની શરૂઆત થઈ છે અને નવી નવી ભરતીઓ આવી રહી છે. આવામાં ફરી એકવાર એક નવી ભરતીની જાહેરાત થઈ છે, જેના ફોર્મ તમે આજરોજથી ઓફિશિયલ વેબસાઇટ છે જુનાગઢ મ્યુનિસિપલ .org તેના પર જઈને ભરી શકશો. પરંતુ એની પહેલાં આ ભરતી શેની છે, આ ભરતી માટે અરજી કઈ રીતે કરી શકાય, કયા કયા પદો પર ભરતી છે, લાયકાત, પગાર, ધોરણ, વયમર્યાદા, અન્ય અપડેટ શું છે, તેની જાણકારી તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરવાનો છો. વિડીયો અંત સુધી જોઈ વિડીયો ગમે તો લાઇક કરજો. સાથે આપણી ટેલિગ્રામ પ્લેટફોર્મ જેની લિંક અવેલેબલ છે વિડીયોની નીચે, ત્યાં પણ એકવાર જરૂરથી જોઈન કરી લેજો. હવે દોસ્તો આગળ વાત કરીએ, નોટિફિકેશન આવી ગઈ છે જૂનાગઢ મહાનગરપાલિકાની. આ નોટિફિકેશન પ્રમાણે ઓફિશિયલી 9 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રાત્રિના 12 વાગ્યા પહેલાં જૂનાગઢ મ્યુનિસિપલ .org વેબસાઇટ પર જઈને તમે અરજી પણ કરી શકશો. આજે વેકેન્સી આવી છે, તમામ ભરતીઓ વર્ગ 3 લેવલની છે. એકવાર નજર કરી લઈએ, ટોટલ 4646 જગ્યાઓ પર આ ભરતી આવી છે, જેમાંથી ઇન્સ્પેક્ટર વર્ગ 3, નાયબ એકાઉન્ટન્ટ વર્ગ 3, નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 3 ભરતી છે, આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ વર્ગ 3 ભરતી, ઓવરસીયર સિવિલ વર્ગ 3 વેકેન્સી છે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની ભરતી છે, ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતી છે, સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ગ 3 લેવલની ભરતી છે, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પણ ભરતી છે. આમ થઈને કુલ ટોટલ 46 જગ્યાઓ પર ભરતીની જાહેરાત થઈ છે. હવે દોસ્તો તમને વધારે ઇન્ફોર્મેશન આપું તો અહીંયા પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે ભરતી છે, માજી સૈનિક ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ વેકેન્સીઓ છે. તો તમામ ઉમેદવારો માટે વેકેન્સી છે, તમામ કેટેગરી માટે વેકેન્સી છે. એકવાર આ નોટિફિકેશન જોઈને જો ગમે તો વિડીયોને લાઇક કરજો અને જૂનાગઢ મ્યુનિસિપલ .org વેબસાઇટ છે એના પર જઈને અરજી પણ કરી લેજો. તમારા બીજો મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. હવે દોસ્તો સ્ક્રોલ કરીને નીચે જઈએ, આગળ વધીએ તો આ નોટિફિકેશન પ્રમાણે વિવિધ જગ્યાઓ છે, દરેક માટે લાયકાતના ધોરણો અલગ છે. વાત કરીએ નાયબ એકાઉન્ટન્ટ વર્ગ 3, તો આ જે પોસ્ટ છે ભરવાપાત્ર જગ્યાઓ 2 છે. આ પોસ્ટ માટે લાયકાત તરીકે માન્ય યુનિવર્સિટીના BCOM વિદ્યાશાખાના સ્નાતક હોવું ખૂબ જ જરૂરી છે, કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન પણ ધરાવતા હોવા જરૂરી છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું પૂરતું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ. દોસ્તો હવે વાત કરીએ પગાર ધોરણની, એટલે કે સેલરી સ્ટ્રક્ચરની. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 31,340 સેલરી છે તમને મળવાપાત્ર છે. ત્યારબાદ તમારું કામ સંતોષકારક જણાય, તમારી સેવા સંતોષકારક જણાય તો તમને એના પછી ફિક્સ કરવામાં આવશે. પે મેટ્રિક્સ લેવલ સ્કેલ પ્રમાણે 29,200 થી 92,300 નિયમિત નિમણૂક મળવાપાત્ર છે. એના પછી દોસ્તો વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષની એજ રાખવામાં આવી છે. વયમર્યાદામાં પણ 5 વર્ષની છૂટછાટ છે, તે મહિલા ઉમેદવારોને પણ રહેશે. એના પછી દોસ્તો અનામત જગ્યાઓની વિગતવાર માહિતી પણ આપવામાં આવી છે, તો એ પણ તમે એકવાર જઈને ચેક કરી શકો છો. દોસ્તો દિવ્યાંગ ઉમેદવારો માટે પણ વેકેન્સીઓ છે, માજી સૈનિક માટે પણ વેકેન્સીઓ છે. હવે દોસ્તો નજર કરી લઈએ આપણે કોમ્પ્યુટરની જાણકારી, તો કોમ્પ્યુટરની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. એના પછી દોસ્તો સ્ક્રોલ કરીને આપણે નીચે જઈશું તો અહીંયા સંપૂર્ણ જાણકારી તમને મળવાપાત્ર છે. વિવિધ પદો પર આજે ભરતી આવી છે દોસ્તો, એની માટે દોસ્તો 300 રૂપિયા ફી છે એ ભરતી છે. બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવારે 600 રૂપિયા ફી પેટે ભરવાના રહેશે. શૈક્ષણિક લાયકાત તરીકે દોસ્તો ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે, એ પણ તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન. લેવલ ઓફ એક્ઝામ, લેવલ જે લેખિત પરીક્ષા છે કઈ રીતનું છે, તો લેખિત પરીક્ષા ગુજરાત રાજ્યમાં કોઈપણ સેન્ટર ખાતે લેવામાં આવશે. પસંદગી પામેલ પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવેલ ઉમેદવારોને અસલ પ્રમાણપત્ર રજૂ કરવાની જાણ કરવામાં આવશે. જો ઉમેદવાર અસલ પ્રમાણપત્ર નિયત થયેલ સમયે મર્યાદામાં રજૂ નહીં કરે તો તેઓનું નામ પસંદગી યાદી પ્રતીક્ષા યાદીમાંથી રદ કરશે. એ ખાસ ધ્યાન રાખવું, પ્રતીક્ષા યાદી ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક પ્રમાણે રજૂ કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ જે નિર્ણય કરશે તે આખરી અને દરેકને બંધન કરતા રહેશે. તો તેની લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. તો
દોસ્તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન. હવે જે જગ્યાઓ છે દોસ્તો એની તરફ પણ આપણે એક નજર કરી લઈશું કે કયા પદ ઉપર કેટલી વેકેન્સી છે, જેથી કરી જે તે ઉમેદવારોએ અરજી કરી શકે કે નહીં તેના માટે ખબર પડે. દોસ્તો આપણે આવી ગયા છીએ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જે ભરતી છે તેની તરફ. ટોટલ 3 જગ્યા ઉપર આ ભરતી આવી છે. હવે આ 3 જગ્યાઓમાંથી પુરુષ અને મહિલા ઉમેદવારો માટે કેટલી વેકેન્સી છે તેની તરફ આપણે એક નજર કરીએ. સૌથી પહેલા આવશે પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારો બંનેની વાત કરીએ તો સામાન્ય કેટેગરી માટે 2 જગ્યા છે. પુરુષોની વાત થઈ રહી છે, સ્ત્રીઓ માટે એક પણ જગ્યા નથી. આ બિન અનામત કેટેગરીની વાત થઈ રહી છે. એના પછી દોસ્તો આવશે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે SC-BC. અહીંયા પુરુષો માટે 1 અને મહિલાઓ માટે 1 પણ વેકેન્સી નથી. અનુસૂચિત જાતિ માટે વાત કરીએ તો અહીંયા અનુસૂચિત જનજાતિ માટે, આ ઉપરાંત DWS કેટેગરી માટે પણ પુરુષ અને મહિલા ઉમેદવારો માટે કોઈ પણ માટે વેકેન્સી નથી. જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને ફાળવેલ છે ટોટલ 1 જગ્યા. તો ખાસ ધ્યાન રાખવાનું છે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ હાલ અહીંયા 1 જ વેકેન્સી છે, તો એ પણ તમારા માટે એક સારી વાત કહી શકાય. દોસ્તો અહીંયા સુધીની ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો ફટાફટ વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરજો, જેથી કરી આવની નવાનવાર નવી નવી ઇન્ફોર્મેશન તમારા સુધી હું પહોંચાડતો રહું. હવે દોસ્તો સ્ક્રોલ કરીને થોડા આપણે નીચે જઈએ અને અન્ય ભરતીની વાત કરીએ તો નાયબ એકાઉન્ટન્ટ વર્ગ 3ની પણ ભરતી આવી છે. નાયબ એકાઉન્ટન્ટ વર્ગ 3ની જે વેકેન્સી છે ટોટલ 2 જગ્યા છે અને દોસ્તો એ બંને જગ્યા છે બિન અનામત કેટેગરીના ફક્ત ને ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે, જ્યારે અન્ય કેટેગરીના કોઈ પણ ઉમેદવારો માટે વેકેન્સી નથી. ખાસ ધ્યાન રાખો માજી સૈનિક ઉમેદવારો માટે અને અન્ય કેટેગરીના પુરુષ મહિલા ઉમેદવારો માટે વેકેન્સી નથી. પણ ખાસ ધ્યાન રાખો દોસ્તો દિવ્યાંગ ઉમેદવારો માટે 1 જગ્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલની વાત કરીએ તો આ પોસ્ટ માટે ટોટલ 3 જગ્યા છે. 3 બિન અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે રહેશે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની વાત કરીએ ટોટલ 6 જગ્યાઓ છે. 6 જગ્યાઓમાંથી બિન અનામત કેટેગરીમાં પુરુષો માટે 4 જગ્યા છે, મહિલાઓ માટે 1 જગ્યા છે. SC-BC-માં પુરુષો માટે 1 જગ્યા છે. ઓવરસીયર સિવિલ વર્ગ 3ની દોસ્તો જે ભરતી છે એમાં ટોટલ 8 જગ્યાઓમાંથી બિન અનામત કેટેગરીમાં 5 જગ્યા, પુરુષોની 4 અને મહિલાઓની 1 વેકેન્સી છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં પુરુષો માટે 1, અનુસૂચિત જનજાતિમાં 1, EWS માટે 1. તો આ રીતથી દોસ્તો અહીંયા વેકેન્સીઓનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની પણ સારી એવી વેકેન્સી છે, ટોટલ 3 અને 3 જગ્યાઓ ફક્ત ને ફક્ત બિન અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે રહેશે, જેની લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. એના પછી દોસ્તો આવશે ફૂડ સેફટી ઓફિસર. ફૂડ સેફટી ઓફિસર વર્ગ 3ની પણ ભરતી છે, ટોટલ 2 જગ્યા છે. હવે ખાસ ધ્યાન રાખો બંને જગ્યા છે ફક્ત ને ફક્ત બિન અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે રહેશે. સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર માટે સૌથી વધારે 16 જગ્યાઓ છે. 16 જગ્યાઓને ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ દોસ્તો તો બિન અનામત કેટેગરીમાં પુરુષો માટે 6, મહિલાઓ માટે 2 વેકેન્સી. SC-BC-માં પુરુષો માટે 3, મહિલાઓ માટે 1 વેકેન્સી છે. અનુસૂચિત જાતિમાં પુરુષો માટે 1, અનુસૂચિત જનજાતિમાં પુરુષો માટે 2, EWS કેટેગરીમાં પુરુષો માટે 1 વેકેન્સી, જ્યારે માજી સૈનિક માટે પણ અહીંયા વેકેન્સી છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ 1 વેકેન્સી છે. લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર માટે પણ હાલ 3 વેકેન્સી છે. હવે દોસ્તો વેકેન્સીઓનું ડિસ્ટ્રીબ્યુશનની વાત આપણે આજની આ વિડીયોમાં કરી લીધી છે. તમને પણ જો ગમી હોય તો વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરજો. ફરીવાર મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.